રાજકોટમાં કાલાવાડ રોડ પર મોડી રાત્રે યુવતીની છેડતી કરનારા ત્રણેય યુવકોને પોલીસે પકડી પાડ્યા છે. કારમાં સવાર આ ત્રણેય શખ્સોએ કોટેચા ચોકથી લઈને કેકેવી હોલ સુધી યુવતીનો પીછો કર્યો હતો અને યુવતીને અપશબ્દો પણ કહ્યા હતા. વડોદરામાં નવલખી મેદાનમાં દુષ્કર્મના આરોપીઓને સાથે રાખીને પોલીસે સર્ચ ઓપરેશન કર્યું. રાતના સમયે તરસાલીમાં આરોપીઓના ઘર અને સુશેન ચારસ્તા પર પોલીસે તપાસ કરી હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયાના વરવેલ ગામે દીપડાએ પશુનું મારણ કર્યું. દીપડાને પકડી પાડવા માટે વન વિભાગે પાંજરા પણ ગોઠવ્યા છે. અમરેલી બાદ હવે બગસરાના ખાંભામાં દીપડાએ રહેણાંક ઘરમાં ઘૂસીને વાછરડાનું મારણ કર્યું હતું. વાછરડાના મારણની જાણ થતાં વન વિભાગની ટીમે તપાસ તેજ કરી છે. અમરેલીમાં માનવભક્ષી દીપડીને પકડવામાં વન વિભાગને સફળતા મળી. અમરેલી જિલ્લાના કાગદડી ગામના સીમમાંથી આ દીપડી પકડી પડાઈ છે. અમરેલીમાં દીપડી પકડવા મુદ્દે વિસાવદર ધારાસભ્ય હર્ષ દ્રિબડિયાએ કહ્યું છે કે દરેક ગામની સીમમાં બે બે દીપડા ફરે જ છે અને વન વિભાગ એક દીપડાને પકડીને ખુશી મનાવે છે. દ્રિબડિયાએ તેમના વિસ્તારમાં 500 દીપડા હોવાનો પણ દાવો કર્યો છે. અમરેલીના બગસરામાં માનવભક્ષી દીપડાની શોધખોળ ચાલુ છે. સાપર ગામ નજીકથી સીમ વિસ્તારમાં દીપડો દેખાવાની જાણ થતાં શાર્પશૂટર્સ અને પોલીસ એલર્ટ થઈ ગયા છે. દીપડાને ઠાર કરવા માટે કાર્યવાહી પણ તેજ બનાવાઈ છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયાના આકલી ગામે બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછે હુમલો કર્યો હતો. રીંછના હુમલામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવી પડી છે. ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના રવિ પાકની વાવણીમાં એક મહિના જેટલું મોડું થયું છે. આમ છતાં ખેડૂતોએ 73% રવિ પાકનું વાવેતર કરી નાખ્યું છે. ગત વર્ષે નવેમ્બર સુધીમાં રાજ્યમાં 30% વાવેતર થયું હતું. તેની સરખામણીએ આ વર્ષે ડિસેમ્બર સુધી રવિ પાકનું વાવેતર 73.55% પૂર્ણ થઈ ગયું છે. રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદમાં નિરાશા જોવા મળી છે. 1 નવેમ્બરથી અત્યાર સુધી માત્ર 9% ખેડૂતોની જ મગફળી ખરીદાઈ છે. 82,000 ખેડૂતોમાંથી 7,231 ખેડૂતો પાસેથી 1,57,000 ક્વિન્ટલ મગફળી ખરીદાઈ છે. જોકે મગફળીની ખરીદી બાદ તેમનું પેમેન્ટ ચૂકવવાનું બાકી છે. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ અમદાવાદ દ્વારા એક ચોંકાવનાર રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં માર્કેટમાં મળતા શાકભાજી અને ફળોમાં જંતુનાશક દવાઓના અવશેષો મળી આવ્યા છે, જે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે. બનાસકાંઠામાં વાવના દૈયપ માઇનોર કેનાલમાં 25 ફૂટ મોટું ગાબડું પડ્યું. આસપાસના 15 એકર જમીનમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. સુરતમાં સુમૂલ દૂધના ભાવ વધ્યા છે. 1 લીટરમાં ₹2 વધારો કરાયો છે. સુમૂલ ગોલ્ડના ₹56થી હવે ₹58 અને તાજા દૂધના ₹44ના બદલે ₹46 ચૂકવવા પડશે. આ નવો ભાવ 11 ડિસેમ્બરથી અમલમાં આવશે. સાબરકાંઠામાં પ્રાંતિજના બદરાડ ગામના અપૂર્વ પટેલને બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ આચરવા બદલ ખુલાસો માંગી લેવાયો છે. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે ઉમેદવારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી જ નથી, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળે ઇમેલ કરીને ખુલાસો કરવાની જાણકારી કરી છે. રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 6 લાખ કરદાતાઓ વધ્યા છે. ગુજરાતના કરદાતાઓએ 49,000 કરોડનો આવકવેરો ભર્યો છે. રાજ્યમાં પાછલા 5 વર્ષમાં 25 લાખ કરદાતાઓના વધારા સાથે ગુજરાત 3જા ક્રમાંકે રહ્યું છે. સાબરમતી નદી સહિત રાજ્ય અને દેશની નદીઓમાં દૂષિત પાણીથી મુક્ત કરવાની ઢીલી કામગીરીથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નારાજગી દર્શાવી છે. એનજીટીએ 31 માર્ચ 2020 પહેલા સુધારાની કામગીરી હાથ ધરવા માટે આદેશ કર્યો છે. આ સાથે જલ્દી પગલાં નહીં લેવાય તો મહિને ₹5-10 લાખ સુધીની પેનલ્ટી કરવાની પણ તાકીદ કરાઈ છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મહેસાણા જિલ્લામાં પ્રવેશ મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી. ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવા માટે 15-24 ડિસેમ્બર સુધી મહેસાણા જિલ્લામાં રહેવાની હાર્દિક પટેલે મંજૂરી માંગી છે. અમદાવાદ ગાંધીનગરમાં દરરોજ 3 નાગરિકોના મોત માર્ગ અકસ્માતમાં થતા હોવાની વિધાનસભા ગૃહમાં માહિતી જાહેર કરાઈ છે.
છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માતથી 1860 લોકો અવસાન પામ્યા છે, તો માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે રાજ્ય સરકાર કામ કરતી હોવાનું ગૃહપ્રધાને કહ્યું હતું. સુરેન્દ્રનગરમાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે લીમડી સર્કલ પર બંને સાઈડના રોડમાં વાહનની લાંબી કતાર જોવી શકાઈ હતી, જેથી વાહન ચાલકો કલાકો સુધી રસ્તામાં અટવાયા હતા. એમ્બ્યુલન્સને પણ જવામાં ખાસી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. 7 દિવસમાં ડેન્ગ્યુના 96 દર્દી નોંધાયા છે. મેલેરિયાના 28, ચિકનગુનિયાના 7 દર્દીઓ નોંધાયા છે. ઝાડા ઉલટીના પણ 112 દર્દી હાલમાં સારવાર લઈ રહ્યા છે. ખરાબ રસ્તાઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અંદર ઝઘડી રહ્યા છે, ત્યારે ખરાબ રસ્તાના મુદ્દે લોકો પરેશાન થયા છે. જોધપુર વોર્ડમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. જોકે એએમસીમાં વહીવટી તંત્ર અને સત્તા પક્ષ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ જ કરી રહ્યા છે. અરવલ્લીમાં મોડાસા નગરપાલિકાની કચેરી પાસે અંકુર સોસાયટીમાં શિક્ષકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. કપડવંજ તાલુકામાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ નિભાવતા શિક્ષકે ઘરકંકાસથી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. પંચમહાલના ગોધરા પાસેના રામપુર ગામના ગુમ થયેલા 4 યુવકોની કાર જૂનાગઢ પાસે નદીમાં મળી આવી છે. કારમાંથી 4 યુવકોની લાશ મળી આવી છે. 4 યુવાનો ઘરેથી ફરવા માટે નીકળ્યા હતા.